દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર માછીમારો દ્વારા આવનાર સંભવિત વાવાઝોડાને લઈને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 5200થી વધુ જિલ્લાના અલગ અલગ બંદર પરથી માછીમારો દ્વારા બોટને દરિયા કિનારે લાંગડી દેવામાં આવી છે. ચાલુ વર્ષે લોકડાઉન અને વાવાઝોડાની અસરથી સિઝન ખરાબ જતાં માછીમારો ચિંતામાં મુકાયા. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાની અસરને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો અપાયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર માછીમારોએ તેની બોટને દરિયાકિનારે લંગારી દેવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડાને લઈને માછીમારોને માછીમારી કરવા જવા પર રોક લગાવી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 5200થી વધુ બોટનું રજિસ્ટ્રેશન થયેલ છે, જેમાં મોટાભાગની બોટ દરિયાકિનારે માછીમારો દ્વારા લાંગરી દેવાય છે અને સંભવિત વાવાઝોડાને લઈ મત્સ્ય ઉદ્યોગ વિભાગ એલર્ટ એલર્ટ છે અને સાવચેતીના ભાગરૂપે તકેદારીઓ રખાઈ રહી છે. જ્યારે બીજી તરફ માછીમારોને લોકડાઉન અને હવે આવેલ સંભવિત વાવાઝોડાને લઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને માછીમારોને તેનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા.